જુનાગઢ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા તો તાલાલા વિધાનસભા પર માજી મંત્રી જસાભાઈ બારડનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. માજી સાંસદ દિનુ સોલંકી સાથે બંને નેતાઓ જોવા મળ્યા હતા, તેમજ કોડીનારમાં જોરદાર આતિશબાજી અને હારતોરા કરવામાં આવ્યા હતા. જુનાગઢ લોકસભા બેઠકનું ટિકિટને લઈ ભાજપમાં ગુંજવાયેલું કોકડું આખરે આજે ઉકેલાયું છે. ભાજપના માજી સાંસદ અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા વચ્ચેના મતભેદો દૂર થયા છે. માજી સાંસદ દિનુ સોલંકી, વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા અને માજી મંત્રી જશા બારડ કોડીનાર ખાતે સાથે જોવા મળ્યા હતા. લાંબા સમયથી મનાતું હતું કે દિનુ સોલંકીની નારાજગીને લઈ રાજેશ ચુડાસમાની ટિકિટ કપાશે, પરંતુ આજે દિનુ સોલંકી હાઈકમાન્ડની સૂચના મુજબ રાજેશ ચુડાસમાની ટિકિટની જાહેરાત કરી હારતોરા કર્યા. એટલું જ નહીં, રાજેશ ચુડાસમાને જીતાડવા તમામ તાકાત લગાડવાની જાહેરાત દિનુભાઈ સોલંકીએ કરી હતી. એને સમગ્ર કોડીનાર તાલુકો અને સમગ્ર વિસ્તાર આવકારે છે. સાથોસાથ તાલાળામાંથી પણ જસાભાઈ બારડને જે ઉમેદવારી માટે એમણે કરી છે એને પણ પૂરો સમર્થન અને પૂરું આવકારે છે. એક તરફ જુનાગઢ લોકસભાનું કોકડું ઉકેલાયું તો બીજી તરફ સાંસદ ચુડાસમાએ પ્રતિક્રિયા આપી છે. ભાજપમાં ન તો કોઈ મનભેદ છે કે ન તો કોઈ મતભેદ. રાજેશ ચુડાસમાનું કહેવું છે કે હવે ઔપચારિક જાહેરાત હજુ બાકી છે. લાંબા સમયથી લોકોમાં ચર્ચા હતી દિનુ સોલંકી નારાજ છે, જેના કારણે આજે લોકોનો ભ્રમ તૂટે અને ભાજપ એક જ છે તે દેખાડવું જરૂરી બન્યું હતું. એટલા માટે ખાસ આતશબાજી પણ કરી છે. માત્ર દિનુ સોલંકી જ નહીં, પરંતુ બધા જ એક સાથે જ છે તે આજના દ્રશ્યો પુરવાર કરે છે. ઉમેદવાર તો ઠીક, પરંતુ એક જૂથ થઈ ભાજપ બેઠક પર આક્રમક રીતે લડશે અને જીતીને બતાવશે. પાર્લામેન્ટરી બોર્ડ જે હજી અમારી ઉમેદવારી જાહેર કરવાની બાકી છે, પરંતુ આજે નાનો મોટો ભારતીય જનતા પાર્ટી આખા જૂનાગઢ જિલ્લાની અંદર એક પણ ભારતીય જનતા પાર્ટીનો કોઈ આગેવાન બાકી ન હોય. એક તરફ ભાજપનું જુનાગઢ લોકસભા ગુંજવાયેલું કોકડું ઉકેલાયું છે અને ઘીના ઠામમાં ઘી ઢોળાયું છે, તો બીજી તરફ તાલાલા વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારની પણ જાહેરાત થઈ ચૂકી છે. તાલાલા વિધાનસભામાં ભાજપે માજી મંત્રી જશા બારડના નામની જાહેરાત કરી છે. જશા બારડ પણ સાંસદ ચુડાસમા અને દિનુ સોલંકી સાથે જોવા મળ્યા હતા. આ વિસ્તારમાંથી એક ગાંધીનગર કમ્મડ જાય અને દિલ્હી જાય એ માટે તમામ આગેવાનો સાથે મળી અને આ ચૂંટણીમાં વિજય કરવા માટે અને આવનારા દિવસોમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એવી વિશ્વાસ સાથે અમે આગળ વધીશું. ભાજપના તમામ નેતાઓ આજે સવારથી દિનુ સોલંકીના કોડીનાર ખાતે ઘરે પહોંચ્યા હતા અને ભોજન પણ સાથે આરોગ્યું હતું. મનાઈ રહ્યું છે કે દિનુ સોલંકી અને રાજેશ ચુડાસમા વચ્ચે મનસુખભાઈ માંડવિયા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અમિત શાહના પ્રયાસો બાદ સમાધાન થયું છે. જોકે હવે જોવું રહ્યું કે જુનાગઢ લોકસભા અને તાલાલા વિધાનસભામાં સમાધાન કેટલું ફળે છે. અલ્પેશ ચૌહાણ, આઝાદ ન્યૂઝ, ગીર સોમનાથ.